ભરત મહેતા જામનગર સંતો મહંતો જ્ઞાની પુરુષો વગેરે લોકોએ લોકોને ઉપદેશ માર્ગદર્શન આપે છે દરેકમાં ક્રમ અલગ અલગ છે લોકો ક્રિયામાં આવી જાય છે તે લોકો એક મત એકરૂપ કેમ થઈ શકતા નથી જય સચ્ચિદાન ક્યાં ના થાય ભાઈ ભરતભાઈ એક રૂપ ના થાય શું આ તો તુંડે તુંડે મતિર બિન્ના લોકો ધ્રિયામ આવી જાય છે હા લોકોને સમજાતું નથી શું કરવું એમ એટલે લોકોએ જાગૃત થવાની જરૂર છે પહેલાં તો એણે નક્કી કરવું છે કે મારે શું જોઈએ છે એટલે આપણે આપણે પબ્લિકે કરવાની જરૂર છે બીજા આ સંતો ભક્તોની વાતો કરવાની જરૂર તો શું છે એમનું કેમ આપણે સમજવાનું છે આપણે મૂર્ખ બનીએ છીએ આપણને ખબર નથી કે મારે શું જોઈએ છે આપણે જો તો ધ્યેય નક્કી હોય તમારે નક્કી હોય કે મારે દિલ્હી જવું છે તો પછી તમે કલકત્તાની ટિકિટ શું કામ ફળાવો એ ટ્રેનમાં બેસો શું કામ પણ આ તો ખબર નથી મારે જવું છે જવું છે પણ ક્યાં જવું છે ખબર નથી એટલે જે ટ્રેન આ મેમ બે જાય છે ધ્યેય નક્કી કરો મારે શું જોઈએ છે તો એ પ્રમાણેની ટ્રેન પકડો તમારે મોક્ષ જોઈતો હોય તો જ્ઞાનય પકડો પછી તમારે બાંધો હોય તો કોઈ સાચા સંતને પકડો સાચા સંત પણ ફળવા જોઈએ કે જેને લક્ષ્મી નથી વિષય નથી આ બધામાં પડેલા નથી ચોખ્ખા છે પ્યોર છે પારકા માટે જ જીવે છે હાજી એને સાચા સંત કહેવાય સમજાય છે ને હાજી એટલે હવે બીજા કોઈને દોષ દેવા કરતા આપણે ક્યાં ભૂલ ખાઈએ છીએ તે જુઓ સાધકને આગળ વધવું છે તો એને પોતાની જ ભૂલને જોવાની છે સમજાય છે ને વલસાડ અનંતાઓને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું સમજાવો ચંદ્રાબેન જે શાહ એવું કે છે હું એટલે આત્મા માટે કે છે આપણો આત્મા અનંત કાળથી અનંત જ્ઞેના ટચમાં આવ્યો છે અને એના અનંત જ્ઞાન પર્યાયો ઉત્પન્ન થયા છે એ જ્ઞેયને જોવામાં છતાંય પણ એનું શુદ્ધપણું ક્યારેય ગયું નથી નિરંતરે શુદ્ધ જ છે ક્યારેય અશુદ્ધિને પામ્યું નથી એવું એનું સ્વરૂપ છે આત્મા એવું કહેવા માંગે છે આત્મા વચ્ચે શું તફાવત દામિયા સુરત પરમાત્મા અને આત્મામાં શું ફેર છે આત્મા એ પરમાત્મા ને યાદ કરવા જરૂરી છે યોગ કોણે કોનું કરવાનો છે આત્મા એ જ પરમાત્મા છે આત્માને જાણવાનો છે શું હું આત્મા છું એનું ભાન કરવાનું છે ને મારો આત્મા એ જ પરમાત્મા છે પછી ઓટોમેટિક તમે તમારા કર્મોમાંથી છૂટતા જાઓ તો તમારું આત્મામાંથી પરમાત્મા સ્વરૂપ પ્રગટ થતું જાય બધા જ કર્મો છૂટા થઈ જાય તો તમે પોતે જ પરમાત્મા પદને પામીને પોક્ષે જાઓ છો યાદ બાદ કરવાની જરૂર નથી શું તમારું અંદરનું જ છે તેની જોડે એકાકાર થવાની જરૂર છે શું મારું સ્વરૂપ આ જ છે હું આત્મા જ છું શુદ્ધ આત્મા છું એ સિવાય બીજું કંઈ છું જ નહીં અને મને સ્વભાવ શું છે તો કે જોવું અને જાણવું એ સિવાય બીજું કંઈ મારો સ્વભાવ નથી જાણપણું એ જ મારું ગુણ છે પરમાત્મા સુપ્રીમ પાવર છે એવું નથી માનવાનું ના કોઈ આપણો ઉપરી નથી તમે પોતે જ તમારા સર્વસ્વ છો તમારી ઉપરી તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ છે એનાથી તમે બંધાયા છો બાકી કોઈ તમને બાંધતું નથી ને કોઈ તમને કશું કરતું નથી સુપ્રીમ પાવર તમારું એવું કોઈ આપણી ઉપર છે નહીં એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી તમે મોક્ષને નહીં પામો આપણી પર સુપ્રીમ પાવર રહે તો મોક્ષ ક્યારેય ના થાય બે વિરોધાભાસ છે યોગ કોને કરને કોનો કરવાની જરૂર છે આત્મયોગ કરવાની જરૂર છે શું આત્મયોગ આ દેહ યોગ મનોયોગ વચન યોગ તો બધા અનંત અવતાર કર્યા પણ આત્મયોગ નથી થયો યોગ એટલે યુઝ એટલે ટુ જોઈન આત્મા જોડે જોઈન થવાનું છે અત્યાર તો મનોયોગ દેહયોગ બધા જોડે જોઈન થયેલા છીએ અને આત્માનો યોગ ચાલુ છે આપણો આત્મયોગ કરવાની જરૂર છે શું તો મોક્ષ થાય પ્રશાંત મુંબઈ આ જગતમાં નમ્ર થજો પણ દિન તો ક્યારેય ના થશો આ વાક્ય સમજાવો પ્રશાંત એટલે દિન નથી થવાનું લાછાર નથી થવાનું શું નમ્રતા થવાનું છે હંબલનેસ જે જરૂર કરજો હંબલ થજો પણ લાછાર ના થશો દિન ના થશો એવું ક્યાં માંગે છે એમાં તો આપણો આ નમ્ર નમ્ર એટલે હમ્બલ આપણે વિવેક ના બધાને ચાલીએ અને પેલું તો દિન દિન એટલે થાય આપણને શું એ લાછારી ના હોવી જોઈએ એમ કે છે એટલે આપણે કહેવાની વાત નથી કહેવાની વાત નથી પણ આપણે એવું ફીલ ના થવું જોઈએ પોતાને ન જોઈએ હા પોતાને ના लीलाधर भाई सूरत अगली भी गई और पिछली भी गई बलियारी है बीच वाली आनोर समझा क्या क्या भाई अगली भी गई पिछली भी गई बलियारी है बीच वाली क्या वाँच तू ते मैं आ टीवी पर सा अर्थ जो समझ आ लाइट जती रही

અગલી ભી ગઈ એટલે મનુષ્યની એક થી પચીસ વર્ષની ઉંમર જે હોય છે એને બાળપણમાં મિત્રો સાથે રમવા કુદમાં ચાલી જાય એટલે ભગવાનનું ભજન નથી કરી શકતો નથી સત્સંગમાં જઈ શકતો એટલે અગલી ભી ગઈ એટલે એની એક થી પચીસ વર્ષની ઉંમર એમ જ જતી રહી છે પછી આપણે બી જેવા અર્થ કરવા એટલા થાય શું ના ના પછી સમજી ગયા પાછલી જે ગઢપણનું ગયું છે તે કરો ઉપયોગ એવો અર્થ કરાય યુવાની છે એ જ મેઇન છે ને હા પણ યુવાની માં તો બધા ગધા પચીસીમાં બધા બધું વેડફી નાખે છે શું એના જેવું છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આવો આવો દય સચિદાનંદ દય સચિદાનંદ દય સચિદાન તમારા સુરત માં આવ્યા જો જય હા બેસો બેસો આવા જ મેળાવડાઓના પ્રતિષ્ઠામાં બધાય વિનંતી કરી વરસ થયું બરાબર બરાબર વરસ થઈ પચ્ચીસ ચોવીસ મે બધાએ વિનંતી કરી અને અશક્ય જ હતું જો કે પણ એ શક્ય થઈ ગયું એમને ભાવ છે દાદાનું કામ કરવાની અને જગતના લોકો દાદાનું વિજ્ઞાન પામે અને આ જ સુરતના ગામમાં આ જ સુરતના સ્ટેશનેથી દાદાને જ્ઞાન પ્રગટ થયું હતું ઓગણીસો ને અઠ્ઠાવનમાં એટલે આખા દુનિયામાં જેટલા જેટલા દાદાને માને છે સમજે છે એ બધાને માટે આ સુરતનું ગામ તો બહુ જ મહત્વનું છે બહુ પવિત્ર ગણે છે અને દાદાએ કહેતા હતા કે ભાઈ અમારે અમને એવું દર્શનમાં આવે છે કે આ વાપી અને તાપી આ બેની વચ્ચેનો જે એરિયા છે પ્રદેશ એ એના એ ત્યાંના લોકો બધા ખૂબ ભદ્રિક છે અને સરળ સરળ છે કે છે બહુ સીધા સાધા ને સરળ ને ભદ્રિક છે એટલે કે રિટાયર લાઈફ કરવી હોય તો આ આ પ્રદેશમાં જ રહેજો કે છે શાંતિથી બધાને જીવવા મળશે કે છે લોકો બધા ભદ્રિક ને સરળ છે આટી ગુટી મારા તારી આ તે ભાષા જારી કડક બોલી કાઢે બાકી આમ દિલના બહુ ચોખ્ખા હોય બધા પ્રેમ વાળા હોય એટલે દાદાને બહુ ગમતું એને આ સુરતનું તો માન ઇતિહાસમાં એવું છે ગામ સુરતનું સ્ટેશન લોકોને જ્ઞાન ક્યાં ક્યાં થાય કોઈને બોધી થાય ને કોઈને જંગલમાં થાય ને કોઈને હિમાલયમાં થાય ને દાદાને સુરતના સ્ટેશન પરથી લ્યો એ અજાયબી છે ને નાનું મહત્વ ભયંકર ભીડમાં થયું જ્ઞાન સ્ટેશનની ભીડ કેવી હોય પણ એમાં જ્ઞાન થયું પેલો એક પ્રસંગ યાદ આવે છે દૂરદર્શનમાં આપણું થઈ ગયું ને પછી ભાવ એ લોકોએ બહુ વધારે કહ્યો તો આપણને લાગતો હતો એટલે પછી અમે દિલ્હી ગયા હતા સાહેબ પાસે કીધું કાંઈક ભાવનું ઓછું થાય આ થાય તે થાય મને કે ભાઈ માન પાસ થયું છે માને કહે કે છે ફતે કરો કામ ગામડે ગામડે પહોંચાડો તમારી વાણી બહુને બહુ જરૂર છે અને પૈસા ખૂટે તો હું ભેગા કરી આપીશ પણ તમે કે છે બધાને પહોંચાડો હવે અટકાવશો નહીં એમ કે એમને જે હિંમત આપીને કે ના તમે કરો એમ છેલ્લે તો હું પૈસા કરી આપીશ પણ પૈસા માટે અટકતા નહીં એમ આજે રિઝલ્ટ જોઈએ જ છે આપણે આટલું સારું સાચી વાત છે ખૂબ સારા રિઝલ્ટ છે લોકોને ઘણી શાંતિ ટીવીમાં જોઈને જ શાંતિ થઈ જાય છે એટલે કેટલાય હશે કે જે બધા ટીવી જોઈને આખું જીવન ફેરફાર થઈ ગયો હવે અમારી પાસે જેલમાંથી કેદીઓના પત્રો આવે છે કારણ કે જેલમાં ખાલી દૂરદર્શન જ જોવા મળે ને બીજી ચેનલો તો ના હોય એટલે આ બધા કેદીઓ બધા નવરા બેઠા હોય તે જોયા કરે બપોરના ટાઈમે તેમાં આપણો અઢી વાગેનો સ્લોટ બ છે તેમાં બધા જ કેદીઓ જોતા હશે તો જૂનાગઢના બધા આજીવન કેદીઓ ત્રણસો બે કલમવાળાઓ એ બધા અમે લોકોનો સામૂહિક લેટર આપ્યો મોકલ્યો અમે બધા સહી કરીને કે અમે દરરોજ તમારું ટીવીમાં જોઈએ છે આ બધા મર્ડર કેસવાળા સો જણા છીએ અમે દરરોજ તમારું જોઈએ છીએ ટીવીમાં અને અમને જોઈને અમારું હૃદય પરિવર્તન થયું છે કે છે અને અમારી બધાની ખૂબ ભાવના છે કે અમારે તમારી પાસે જ્ઞાન લેવું છે કે પણ અમે તો કે અમે તો બધા લાચાર છીએ અમારાથી તમારી પાસે તો ના આવી શકાય તમે અહીંયા પધારોને અમને જ્ઞાન આપ બધાને પછી અમે જવાબ અપાયો છે સંસ્થા તરફથી એ લોકોને તો પાછી લાંબી પ્રોસીજર હોય ને જેલમાં જવાની ને પરમિશન લેવાની હોય બધી પછી પ્રોસીજરમાં મૂક્યું છે એવું વડોદરાની જેલમાંથી આવેલું છે લેટર કે બહેનોની જેલ હતી એ લોકોએ એક બધા એક વિનંતી કરીને કાગળ લખ્યો છે કે અમારે જ્ઞાન લેવું છે ને આ તો આ જોઈને અમને મય ખબર ખૂબ પશ્ચાતાપ થાય છે અમે બધી ભૂલો કરી અમને દેખાય છે અને અમારે પણ જ્ઞાન લેવું છે અને અમારું પણ આત્મકલ્યાણ કરવું કે છે જીવન અમારું આખો હૃદય પરિવર્તન થયું છે કે એટલે આ જ્યાં દૂરદર્શન ચાલુ થયું તો જેલમાં જાય નહીં તો બીજી કોઈ ચેનલોમાં જેલવાળાને જોવા ના મળે ખાલી દૂરદર્શન જ અલાવ કરે છે લોકોનું એટલે એવું એ લોકોના લેટરમાં હતું એટલે આ પણ યોગાનું યોગ છે કે લોકોને આ કામ લાગે છે ને જ્યારે કેટલા ભયંકર કર્મોમાંથી અંદર શાંતિ પામે અને કેટલા કર્મોમાંથી છૂટા છૂટા થઈ જાય આ પશ્ચાતા પ્રતિક્રમણ કરીને એક મોટી વસ્તુ છે એટલે આ બધા જેલવાળાઓને અમે કરસ્પોન્ડન્સ ચાલુ કરી દીધો છે કે ભાઈ તમે આવું અમને કંઈક તમે ટાઈમ આપો કે જે રીતે અમને હોય તમને અનુકૂળ ને એ રીતે અમે ત્યાં આવીને બધા કેદીઓને મળીએ અને એ લોકોને આ સત્સંગ કરાવીએ ભાવ તો છે બધા પાંચે ના તમારું કંઈક કહો અનુભવ બધા આનંદ થશે દાદા તો કહેતા હતા કે આ ધીમે ધીમે કે છે કે આ હિન્દુસ્તાનનું જે કલ્યાણ થશે હિન્દુસ્તાન વળનું કેન્દ્ર થશે એવો સમય ટૂંકમાં જ આવશે અને ત્યારે કે છે આ દિલ્હીની ગાદી ઉપર બધા બધા સાત્વિક લોકો આવી ગયા હશે કે છે ધર્મના નામે આગળ આવ્યા હશે અને ત્યાર પછી લોકો ઘણા આગળ વધશે દેશ પણ આગળ વધશે કે આપણે જોઈ જ રહ્યા છે ખૂબ પ્રગતિ કરી રહ્યો છે આપણો દેશ દુનિયામાં એનો હવે ડંકો વાગી રહ્યો છે હવે ધર્મના નામથી પણ હવે ઢંકો વાગશે આપણો લોકોને હવે શોધખોળ તો થઈ રહી છે કે કંઈક છે યા આપણે જે માનતા હતા એવું આ નથી દેશ દેશમાં કંઈક છુપા છુપું ધન છે શક્તિઓ ખૂબ છે આ લોકોમાં આ તો ઉદય એવા હતા કે બધું દબાઈ ગયું હતું આપડે અહિયાં સ્પેન થી આવ્યા છે થોડા ત્રણ ચાર જણા સ્પેન અને જર્મનીથી ત્યાં બેઠા ભાઈ તો એ પહેલાં એને આપણી વેબસાઇટ જોઈને આવ્યા હતા બીજા બાર ગયા છે હમણાં ચાર જણા આવ્યા છે ખાસ સ્પેશિયલ સત્સંગ માટે સુરતની સિબીનું એટેન્ડ કરવા ઇન્ટરનેશનલ કે મેં વેબસાઇટમાં જોયું તો કે આપણી બધી વાત હતી દાદા ભગવાનની તો કે એને લાગ્યું કે આ હિન્દુસ્તાનમાં વડે આ બધું ક્યાંથી હોય કે છે આ તો પુઅર કન્ટ્રી કહેવાય કે છે ગરીબ દેશમાં શું હોય પછી આવવાનું મન વાત થાય તો કે અહીંયા કેવી રીતના જવાય આપણાથી આ તો કશું ના હોય પછી એમાં અમારું વેબસાઇટ પર પ્રોગ્રામ ઇંગ્લેન્ડનો મળ્યો વેબસાઇટમાં આવ્યું કે અમે ઇંગ્લેન્ડ આવીએ છીએ તો એને આઠ નવ મહિના તો એણે મંથન કર્યું કે આ આ કહે છે આત્માનું જ્ઞાન બે કલાકમાં બને કે ના બને માનવામાં નથી આવતું કે છે એટલે નહોતા આવતા ભાઈ વિચાર કરતા જવું કે ના જો જવું કે ના જો પછી જોયું કે ના ઇંગ્લેન્ડ આવે છે પછી લાવી આવું સ્પેન થી સ્પેશિયલ જ્ઞાન લેવા આવ્યા હતા ઇંગ્લેન્ડમાં બહુ ખપિયા વીસ વર્ષથી શોધતા હતા આત્મા પર્યા નથી આની પાછળ જ પડ્યા છે પછી ત્રણ દિવસ માટે આયા હતા પણ હવે અમે અમારી ગુજરાતી ભાષામાં સત્સંગ ચાલે એવી ને સ્પેન સ્પેનિશ આપણે બહુ તો ઇંગ્લિશ બોલીએ તે આપણું થોડું ઘણું સમજાય એનું આપણે થોડું ઘણું સમજીએ ના જેવું થોડું ઘણું સત્સંગ કરીએ પણ કેટલું એને કે બહુ અંદર પહોંચ્યું એને કે આ ભાષા મને કેમ નહીં આ તો કે આપણું કામ બામ નહીં થાય બિચારો નાસી પાસ થતો પણ ખબર નહીં કે હું ખેંચાતો તો કે છે ના નક્કી કરું કે મારા નથી જવું તોય પાછું ખેંચે ખેંચીને જવું અને જ્ઞાન લીધું જ્ઞાન લીધા પછી એને સેપરેશનનો અનુભવ થવા માંડ્યો જુદું જ છે નાના નાના નાનાનો અનુભવ થયો ત્યારથી એને થયું કે ના આ કંઈક છે પછી તો બરાબર છે ને પોતે સ્પેનિશમાં વેબસાઇટ પાછી આપણું બધું દાદાનું સાહિત્ય ઇંગ્લિશમાં સ્પેનિશમાં ટ્રાન્સલેશન કરીને એને એની વેબસાઇટ ઊભી કરી છે તો બધા ઘણા બધા રોજના આઠ દસ આઠ દસ તો એના વેબસાઇટ વાંચનારા આવે છે પંદર સુધી બે હજાર લોકો તો એને વેબસાઇટ જોનારા થઈ ગયા ને એના કોન્ટેક્ટ કરે કે અમારે જ્ઞાન લેવું કે છે જર્મનમાં યુરોપમાં અમેરિકામાં બધા એટલે આવી રીતના આ લોકો આગળ વધારશે દાદાનું જ્ઞાન

Uh, you say my experience uh, about India. Yeah. About, about uh, India. I, uh, yesterday, I well, I was explaining to the to the Mahatmas that um, in Western countries we have a certain concept about India, and uh, that is that uh, is, well, a bit uh, a power country. Uh, it is, uh, that is not a very rich country. And um, when I went to Bombay, it was, I had a shocking impression, just a little bit. But then, uh, one day after, I realized that all that, what we thought about India was wrong and that uh, the people of India, they have a very big treasure within. And this treasure I haven't found in my country, where, because we don't know how to share, we don't know how to work together, and we are, well, very selfish. <laughs> <laughs> and' here, uh, you you know, even to make room here as you make it. This is impossible in my country. Nobody would allow <laughs> to, to, to make room for the others. And this is very basic, but this make a country very, can make a country very, very strong. And, and I say that uh, it is like a paradise, the, the innocent of the people, that you don't find that nowhere in the world, I think. Wow. <laughs> And uh, uh, that, uh, I mean, you can get whatever you, you want to get with that in the heart. <laughs> and with none, uh, it's even much better because you have a, uh, a knowledge that is not mental. And with that base, base, basis that you have got from your heart, and none, you can achieve what you want. આપડે હિન્દુસ્તાન માં તો આવે ને જુએ ત્યારે ખબર પડે નહિ તો ત્યાં શું ખબર પડે આ મીડિયા લોકો બધું રોંગ બધી જ ઇન્ફોર્મેશન આપતા હોય સાચું ચિત્ર ના આપે શું કાગનું વાક કરી નાખે પ્લસ પોઈન્ટ નથી બતાડી શકતા દાદા ભગવાન કહેતા કે આખી દુનિયામાં જગતનું કલ્યાણ થવાનું તો છે જ અને હિન્દુસ્તાન આખા વર્લ્ડનું કેન્દ્ર પણ થશે ફોરેન બધાએ લોકો ભારતમાં શીખવા આવશે કેવી રીતે જીવન જીવવું કેવી રીતે જીવનમાં એડજસ્ટમેન્ટ લેવા કેવી રીતે ખાવું કેવી રીતે નિરાતે ઊંઘવું એ શીખવા આવશે કે અને એથી આગળ એમ કહ્યું કે આખા જગતનું કલ્યાણનું કેન્દ્ર આ અક્રમ વિજ્ઞાન થકી થશે અક્રમ વિજ્ઞાન દાદા ભગવાનનું વિજ્ઞાન જ એવું છે આખું જીવન પરિવર્તન લાવી નાખે અને ઠેઠ મોક્ષના દ્વાર સુધી પહોંચાડી દે મોટા કામો બધા અનંથ થાય અને એમાં નિમિત્તોની જરૂર છે કામ તો દાદા ભગવાન કરવાના છે આપણા જેવા બધા નિમિત્ત તમાર જેવા બધા નિમિત્તોની જરૂર છે હવે ભજનદાર નિમિત્તની જરૂર છે શું કહે છે હા એ વાજપી સાહેબ મેં પણ થયેલું એના ઓગણીસો પંચ્યાસીની વાત છે એટી ફાઈવમાં અમે છે તો ઔરંગાબાદથી પ્લેનમાં બેસતા હતા દાદાનેરુભાઈ બે જણા હતા ત્યાં બધા અમને બધા મૂકવા આવ્યા હતા એરપોર્ટ ઉપર બરાબર ભાઈઓ બધા ત્યાં રહે છે એટલે બધા સત્સંગ માટે ગયેલા ને ત્યાં રહેતા રહીને પછી પાછા મુંબઈ જતા હતા અને વાજપેયી છે તો દિલ્હીથી જયપુર ઉદયપુર ઔરંગાબાદ થઈને મુંબઈની ફ્લાઇટમાં આવતા હતા એ વખતે એ રીતનો રૂટ હતો તો એ ફ્લાઇટમાં આવતા હતા હવે ત્યાં એ પછી એરોટ્રમ પર બહાર નીકળી નીચે ઉતર્યા અને ત્યાંના બધા ભાજપના કાર્યકર્તાઓને મળવા માટે નીચે ઉતર્યા હતા વાજપેયી તે એમને બધા ખૂબ બધા હાર તોરા પહેરાવતા હતા અને મળતા હતા ત્યાંય ભીડ હતી ને આ બાજુ એક બાજુ દાદાને બધા લોકો મહાત્માઓ મળે મૂકવા આવ્યા હતા અને હાર તોરા પહેરાવતા હતા અને સિંજે જે કારો એરપોર્ટ પર બધા ગાતા હતા એટલે અમે અમારામાં હતા ને એ બધું એમનું એ બાજુ પછી અમે જેવા સિક્યોરિટીમાં ગયા ને ત્યારે નીરુબેનના ભાઈએ એમને ધીમે રહીને કહ્યું કાનમાં કે જોજે હં કે તમારી જોડે ફ્લાઇટમાં વાજપેયી છે કે છે એટલું એમણે કહ્યું એટલે પછી મને સ્ટ્રાઇક થયું કે આપણી સાથે પી છે નહીં તો એ તો પાછળ જઈને બેસી ગયા હતા અને દાદા તો પેલો વ્હીલચેરમાં જાય એટલે એમને આગળની ફર્સ્ટ રોમાં પહેલી સીટમાં બેસાડેલા હોય એટલે કંઈ ખ્યાલ ના આવે પણ એમણે કહ્યું એટલે પછી મેં ધ્યાન રાખ્યું એ પછી અમે દાદાને પહેલાં બેસાડી દે પછી અંદર ગયા ને તે મેં જોયું એ પાછળ બેઠા હતા આઈ સીટમાં પછી પ્લેન ટેક ઓફ થયો એટલે પછી મેં ધીમેરીને દાદાને કહ્યું કે દાદા આપણા પ્લેનમાં વાજપેયી બેઠા છે તમે કહો તો એમને તમારી પાસે લઈ આવો આશીર્વાદ આપો આપ આવો કે છે બોલાય લાવો પછી નિરબેન ઉઠીને ગયા એમની પાસે વાજપેયી સાહેબ પાસે અને કહ્યું એમને કે ભાઈ આપની આપની સાથે જ પ્લેનમાં જ્ઞાની પુરુષ છે દાદા ભગવાન તમારે આમના આશીર્વાદ લેવા છે તો એ ખબર નહીં એકદમ જ એક જ સેકન્ડમાં ઊભા થઈ ગયા હા 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 ચલો ચલો કે છે પછી પાછા પાછા આવ્યા અને દાદાની પાસે આવીને આમ ઝૂકીને પગે નમ્યા દાદાના દાદાએ બરાબરના ધબ્બા માર્યા પીઠ ઉપર અને સહજ એમના મોડામાંથી નીકળી ગયો જાઓ એક દિન આપ હિન્દુસ્તાન કાં વડાપ્રધાન ઓગા એટી ફાઈવમાં ત્યારે તો બે જ જણી બે જ સીટો હતી ને કંઈક ચાન્સ લાગતો જ નહોતો કે થાય એવું કંઈ હોય અને કુદરતી દાદાને મળેથી નીકળેલી વાણી તે ફળી જબરજસ્ત કામ થયું હિન્દુસ્તાનમાં હસમુખભાઈ સુરત હમણાંથી રહેણાંકના મકાન માટે બધા વાસ્તુશાસ્ત્રને વધારે મહત્ત્વ આપે છે જૂના મકાનમાં પણ બહુ ફેરફાર કરે છે તો આ બાબતમાં આપનો શું અભિપ્રાય છે હસમુખભાઈ એવું છે આ બધી માન્યતાઓ છે શું માન્યતાઓ વાસ્તવિકતા અને માન્યતામાં ઘણો ફરક છે શું જેની જેવી માન્યતા હોય એ પ્રમાણે એને એ અસર કર્યા કરે શું જે માનતા હોય એના માટે બરાબર છે અમે તો આમાં નથી માનતા શું અમે નથી વાસ્તુશાસ્ત્ર જોતા કે નથી મુહૂર્ત જોતા કે કશું જોતા નથી શું આટલું મોટું મંદિરનું એનું પ્રતિષ્ઠા થઈ એનો પાયો નાખ્યો પ્રતિષ્ઠા કરી ત્યાંય અમે કોઈ દિવસ મુહૂર્તે નથી જોયું ને કંઈ વાસ્તુશાસ્ત્ર નથી જોયું જ્યાં ભગવાનને બિરાજમાન થવાનું છે ત્યાં શી જરૂર છે અને વાસ્તુશાસ્ત્ર પોતે સ્વયં કહે છે કે જો તમે આત્મામાં રહેતા હો તો તમે કોઈ ઘરમાં રહેતા નથી તો તમે આત્મામાં રહેતા હો તો તમને આ વાસ્તુશાસ્ત્ર લાગુ પડતું નથી એ કોઈ કોઈ દિશા કે કશું એને નડતું નથી એટલે પછી આપણે ઘરમાં નથી રહેતા આત્મામાં જ રહો ને અને નડવાનું જે નડે કશું કોઈ કશું નડતું નથી કંઈ નડતા હોય તો આપણા જ કર્મો આપણને નડે છે શું બાકી કોઈ આપણને નડવા માટે નવરું નથી ગ્રહો નડે છે ને આ કંઈ ગ્રહો બહુ કશું કોઈ નડતા નથી અને આપણા લોકો એવા ઓછા છે ઉપર જઈને ગ્રહોને નડી આવે એવા છીએ ચંદ્રઉદી તો પહોંચી ગયા નડી આવ્યા હવે મંગળની તૈયારી કરે છે બધી માન્યતાઓ છે શું એટલે જે માનતા હશે એને એનો વહેમ જ એને કોરી ખાશે માટે એને પૂરું કરો અને જે નથી માનતા એમાં પડશો નહીં વગર કામની ઉપાધિ કારણ કે આ બધી કોન્ટ્રાવર્સી છે કોઈને ફાયદો થઈ જાય ને કોઈને નથી એ થતો ગમે એટલું ચેન્જ કરાવે તો અમારે તો એક આવતા હતા બહુ મોટા ઇન્ડસ્ટ્રીઆલિસ હતા તેને વાસ્તુશાસ્ત્રે કહ્યું કે તારી ફેક્ટરીમાં આમ આમ ફેરફાર કર આમ આમ ફેરફાર કર આમ આમ ફેરફાર કર આખું બોઇલર ચેન્જ કરાવ્યું ને કેટલું બધું એને કેટલાય કરોડ બે કરોડનો એને ફેરફાર કરાવ્યો આખું મશીનરી બધું ચેન્જ કરાવી ના કરાવી દિશાવાદી એટલે કે હવે તારો ધમધુ ચાલશે તો પેલો તો ધમધુકાર ચાલવાની તો ક્યાં વાત અને ચાલીસ કરોડનો લોસ થઈ ગયો સાફ થઈ ગયો ઉપરથી ચેન્જ કરાયા પછી એટલે આવું છે દરેકના જુદા જુદા અનુભવ છે જે જે એમાં પડ્યા એને આ બધા અનુભવ થશે જે આમાં નથી પડતા એને કંઈ લેવા નથી દેવા નથી દાદા ભગવાનને માણસ મનથી ગુરુ માને તો તે ભગતને ભગતનો માર્ગ મળે તેને ગુરુ આશીર્વાદ આપશે કોણ છે રાઠ રાઠોડ ના કોનો પ્રશ્ન છે આ દાદર તારો પ્રશ્ન છે શું કહેવા માંગે છે ભાઈ તું જે કોઈ માણસ મનથી ગુરુ અને ગુરુ આશીર્વાદ આપે પ્રત્યક્ષ મળે એના જે વાત એ કે નહી શું પ્રત્યક્ષ આપણે ગુરુને સમર્પણ થઈએ એમને કયા પ્રમાણે એમની આજ્ઞા પ્રમાણે ચાલીએ એવું એવું એ મોટામાં મોટી વસ્તુ છે ત્યાં બહુ કૃપા ઉતરે પરોક્ષમાં એ મળે ખરું પણ જરા એનો પ્રવાહ ઓછો હોય શું આપણે બહુ મહેનત કરવી પડે શું એમને ક્યાંમાં જ રહેવું પડે તો મળે જાય છે ને પ્રત્યક્ષ બહુ મહત્તમ છે તે કોઈને માન્યા છે એવા પરોક્ષ હા તમને માનું હા મને માનું અમને હા અમે તો પ્રત્યક્ષ છીએ ભેલ હં પણ અમે કોઈના ગુરુ નથી થતા અમે તો તારી મહેજ બેઠા છીએ તારું જ સ્વરૂપ છે પછી ક્યાં ગુરુ થવાની વાત છે વસંતરાય મહેતા વલસાડ સિદ્ધ ગતિમાં સીધો સ્વાનુભવ સુખ ભોગ વ્યાજ કરે છે અને નિરંતર ગતિમાન છે પાછા સિદ્ધ ગતિમાં જ સિદ્ધ ક્ષેત્રમાં છે તે સમજાવો સિદ્ધો એક જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયાવાળા છે જ્ઞાન ક્રિયાને દર્શન ક્રિયામાં નિરંતર હોય ને એ ગતિમાન હા પણ એમને કઈ આપતો ભાગ આઠ એકસો પાનું છપ્પન આ ભાગ જય સચિદાન ક્યાં છે નિરૂમા જય સચિદાન સામે હા એ આપતા આ એમાં એવું કહેવા માંગે છે કે આ જે સિદ્ધ ગતિમાં બેઠેલા છે ને બધા સિદ્ધ ભગવંતો એ નિરંતર એમનું જ્ઞાન ક્રિયામાં જ રહે છે જ્ઞાન ક્રિયા ને દર્શન ક્રિયા એટલે એમનું ખાલી જ્ઞાન જોવા પણ પ્રકાશક રૂપે જ રહે છે બીજે ક્યાંય જતા નથી ત્યાં ત્યાં જ બિરાજેલા છે એમને ક્યાંય જવું નથી પડતું એમના જ્ઞાન માં આખા બ્રહ્માંડના જ્ઞેયો જળકે બરાબર ત્યાં રહ્યા રહ્યા આખા બ્રહ્માંડ નું બધું દેખાય પરમાણુ એ પરમાણુ જોઈ શકે શું બરાબર જય સચિન એમની મોટા મોટી સિદ્ધિ છે સિદ્ધ ભગવંતોની મહેન્દ્ર મિસ્ત્રી વલસાડ પૂતગલ નિગોદમાંથી સમસરણ માર્ગમાં આવવાનો નિયમ સિદ્ધાંત જૈન જૈન શાસ્ત્રો પ્રમાણે કઈ રીતનો છે તે સમજાવો પૂતગલ નો ના કહેવાય પૂતગલ નિગોદમાંથી નથી આવતો પણ જીવ આવે છે જીવ જીવનું પરિભ્રમણ થાય છે એક ઇન્દ્રિય બે ઇન્દ્રિયમાં જીવ પસાર થાય છે શું ક્યાં છે ભાઈ મિસ્ત્રી સૌથી પાછળ જીવની દશા છે આ પૂદની નથી એ નિયમથી એટલે નિયતિના નિયતિ વાત છે ને નિયતિના ના સિદ્ધાંતથી એ જીવનો સ્વભાવ જ છે ઉર્ધ્વગામી થાય ઉર્ધ્વગતિને પામે એટલે સ્વભાવથી જ એ ઉર્ધ્વતામાં જાય છે પોતાનો સ્વભાવ સૂક્ષ્મતમ છે સ્વભાવ આત્માનો એટલે એ ઊંચે જ જાય એ સ્વભાવના આધારે એ સ ઉપર જાય છે એટલે એની ઉર્ધ્વગતિ થાય છે એકેન્દ્રિયમાંથી બે ગોદમાંથી વ્યવહાર રાશિમાં પછી એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય કરતો કરતો પંચેન્દ્રિય થઈને મનુષ્યમાં આવે છે જાય છે ને આત્મા મોક્ષે જાય છે તેની સાથે કેવી રીતે લિંક હોય છે પૂતગલને ઓક્ષ જતો પૂતગલ તો અહીંયા જ રહે છે આ બ્રહ્માંડમાં અને આત્મા જ્યારે બધા જ પૂતગલ પરમાણુઓથી મુક્ત થાય છે એક પણ પરમાણુ એને ચોંટેલું રહેતું નથી ત્યારે હલકામાં હલકો સૂક્ષ્મતમમાં સૂક્ષ્મતમ આત્મા છે એ પછી ઉપરને ઉપર રહે છે ને સૌથી ટોપ પર જાય છે ત્યાં આ બ્રહ્માંડનું ટોપ એટલે આ સિદ્ધ ક્ષેત્ર બ્રહ્માંડ પૂરું થાય અને સિદ્ધ ક્ષેત્ર શરૂ થાય છે આ લોક અને અલોકના વચ્ચેનો સાંધો એ સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે અને ગતિસહાયક તત્વ એને આ આપણા આ બ્રહ્માંડમાંથી સિદ્ધ ક્ષેત્રમાં લઈ જવા માટે નિયમિત બને છે એ ઉપાડીને લઈ જાય છે ગતિસહાયક તત્વ કારણ કે ભાવ કર્યા હોય છે મારે મોક્ષે જવું છે મોક્ષે જવું છે એ ભાવના આધારે આ આ ગતિસહાયક તત્વ એને સહાય કરે છે ધર્માસ્તિકાય જય સચિદ અધર ઉપાડી મૂકી દે છે આપણે જીવને માટેનું કહું તો જીવ જે મોક્ષે જાય આત્મા મોક્ષે જાય તો તેની જોડે જે જીવ નિગતમાંથી નીકળે તેનો સંબંધ કેવી રીતનો છે તે જાણવું હતું સંબંધ એમાં કશું નહીં આ તો ઉર્ધ્વગામી ઉર્ધ્વ થતો તો 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 જાય છે પછી મનુષ્યમાં આયા પછી પાછો નીચે પડે છે ચડે છે પડે છે નીચે ચડે ઉતર કરતો કરતો છેવટે જ્ઞાની મળે આત્મા જાણ્યા પછી એ મોક્ષે જાય છે નિગોદ ને એને પછી કશો સંબંધ નથી રહેતો એકવાર નિગોદ છોડે એટલે પૂરું થઈ ગયું ના એટલે મોક્ષે જેટલા આત્મા જાય તો તે પ્રમાણેના જ પછી પૃથ્વી પર કે ગમે તે જે પ્રમાણે સંસ્મરણમાં એટલે જે વ્યવહાર રાશિના જીવો છે એની સંખ્યા કોન્સ્ટન્ટ છે એટલે જેટલા મોક્ષે જાય એટલા અહીંયા વ્યવહાર ઓછા થાય છે પણ એટલા જ પાછા નિગોધમાંથી વ્યવહારાશિમાં આવે છે અને વ્યવહાર રાશિના જીવોની સંખ્યા કોન્સ્ટન્ટ રહે છે એ ઘટવા જ નથી થતા હા એટલે તેનો કંઈ નિયમ સંબંધ એટલે એવું કશું નહીં મળે ના નિયમ જ એ છે એટલે આ કોન્સ્ટન્ટ સંખ્યા રહે છે વ્યવહાર રાશિમાં પહેલાં જેટલા જાય એટલા નિગોધમાંથી અહીં આવે બસ એ નિયમ છે જય સજ

ડેવલપ થાય છે નિયમથી ડેવલપ થાય છે એટલે ડેવલપમાં એ પછી આ લોકોના ટચમાં આવવાથી આ ઊભું થાય છે શું બુદ્ધિવાળા અહંકારવાળા લોકોના ટચમાં આવે છે ને ત્યારથી એ થાય છે લોકોનું જોઈ જોઈ દેખા દેખાદેખી દેખા દેખી છે ગૃહિત્વ મિથ્યાત્વ કહ્યું છે લોકોનું જોઈ જોઈને શીખે છે નહીં તો ગૃહિત મિથ્યાત્વ ના હોય મિથ્યાત્વ ના હોય તો સડા મોક્ષે જતો રહે પણ આ લોકોનું જોઈને ઊંધું શીખે છે એટલે એ ભાવ એની અંદર ઉત્પન્ન થાય છે એ એક વ્યવસ્થિત છે કે હા બધું તો આમ તો બધું જ વ્યવસ્થિત છે કોઈનો હાથમાં નથી સંજોગોના દબાણથી જ થાય છે શું સંજોગોના ધક્કાથી થાય છે કોઈ એમાં કરતા નથી ઇટ એટલે વ્યવસ્થિત જ એને એવો ભાવ કરાવે છે કે એટલે એ જ વ્યવસ્થિત એટલે શું સાયન્ટિફિક સરકમ એવિડન્સ સંજોગોનું દબાણ આવે છે ને પેલું ઊભું થઈ જાય છે એટલે જોઈ જોઈ જો જોવાનું એ એ વ્યવસ્થિત જ છે ને આયો આમાં આમાં સંસરણ માર્ગમાં આવ્યો એટલે આવ્યો ને બધું ભેગું થવાનું જ છે જોવાનું છે આમું આવ્યું એટલે જોવા વગર રહેવાનું જ નથી ને એના જે વાત છે જય શ્રી પ્રાંતિજ અગરસિંહ મહાવિદ્ય ક્ષેત્ર ક્યાં આવ્યું છે એ આ બ્રહ્માંડમાં છે આપણા પૃથ્વીથી ઈશાન ખૂણે આવેલું છે બહુ દૂર છે કોઈ પણ વિનાશી ચીજ જોઈતી નથી એવી ટેક લેવા પછી અવિનાશી વસ્તુ વાપરીએ તો દોષ થાય ના પછી આપણે આપણા અંદર નિશ્ચયમાં ભાવમાં છે કે મારે જોઈતી નથી એની કિંમત છે પછી તમને દોષ નથી લાગતો શું ભાવમાં સો ટકા છે ભાવમાં ભાવે કરીને કેવળ શુદ્ધાત્મ અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી ભાવે કરીને શું ભાવમાં આપણું સો ટકા છે કે મારે કોઈ વિનાશી ચીજ ખપતી નથી તો તમને દોષ નથી લાગતો ત્રિભુવન પનારા વડોદરા દાદાની પંચાણું મી જન્મજયંતી ગોધરા ખાતે જ્ઞાન લીધેલ છે મને સામાયિક આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન એક જ સાથે કરી શકાય કે અલગ અલગ કરવાનું કયા કયા ક્રમમાં કરવાનું આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન સાથે જ હોય છે શું આપણે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી સામાના શુદ્ધ આત્માને નમસ્કાર કરીને આપણે સામાયિક કરતા હોય ત્યારે જ પ્રતિક્રમણ ચાલુ જ હોય ને સામાયિકમાં તમારે જોવાથી જ પ્રતિક્રમણ થઈ જાય છે પછી ત્યાં બોલવાની માફી માગવાની એ નથી જરૂર અને આમાં તો ત્રણેય સાથે જ છે શું માફી માગું છે પ્રતિક્રમણ છે પસ્તાવો કરું છે બધું પ્રતિક્રમણ છે અને ફરી આવો નહીં કરું એ પ્રત્યાખ્યાન છે એટલે એકમાં જ આવી જાય છે પ્રતિક્રમણ શુદ્ધાત્માએ કરવાનું કે ફાઇલ નંબર એક પાસે કરાવવાનું ફાઇલ નંબર એક પાસે કરાવવાનું શુદ્ધાત્મા અતિક્રમણ નથી કરતો માટે તે પ્રતિક્રમણ એ ના કરે સામેની ફાઇલની આપણે માફી માંગતા હોય સામેની ફાઇલના શુદ્ધાત્મા પાસે શુદ્ધાત્માની માગવાની ને હા બરાબર અને આપણી ફાઇલ નંબર એક માગે આપણે મગાવડાવાની શુદ્ધાત્માને ને શુદ્ધાત્મા માગે નહીં એ અશુદ્ધ થયો જ નથી એને નથી સામેની વ્યક્તિ હોય એના શુદ્ધાત્માની માફી હા શુદ્ધાત્મા રમેશ દોશી મુંબઈ રમેશ દોશી સંકિત વિશે સમજણ આપવા કૃપા કરશો ને સંકિત કેટલા પ્રકારના છે જૈનોના સંકિતમાં વિશેષ સમજણ આપશો તમારે જૈન થવું છે કે જીન થવું છે

પ્રભાવ એટલે તો જ્ઞાન લેવું જોઈએ એટલે એનો બિચારાને અંતરાયા હશે બીજું કશું નહીં સમજ ફેર સંગીત એટલે સમ્યક દ્રષ્ટિ જ્યાં સુધી હું રમેશ છું એવી માન્યતા છે ત્યાં સુધી એને મિથ્યા દ્રષ્ટિ કહી છે આ આ સ્ત્રીનો હું હસબન્ડ છું આ છોકરાનો બાપ છું આનો દીકરો છું મામો છું કાકો છું આ બધી જ માન્યતાઓ મિથ્યા માન્યતાઓ એને મિથ્યાત્વ કહ્યું છે મિથ્યા દ્રષ્ટિ કહી છે અને જ્યાં દ્રષ્ટિ તમારી સૌળી ફરે છે જ્ઞાન મળ્યા પછી ભાન થાય છે કે ના હું રમેશ નથી પણ શુદ્ધ આત્મા છું સમજાય છે ને તો એને સમ્યક દ્રષ્ટિ કહી સમકિત થયું કહેવાય ઝાંકી થાય છે આત્માની પછી જેમ જેમ એ આત્માનું અનુભવ વધારે ને વધારે સ્પષ્ટ થતું જાય તેમ તેમ એ ઉગ ઉગડ ઉપર ચડતું જાય જૈનોની દ્રષ્ટિમાં ત્રણ પ્રકારના સંકિત કયા છે એક ઉપશમ સંકિત બીજું ક્ષયોમ સંકિત અને ત્રીજું ક્ષાયક સંકિત બરાબર ઉપશમ સંકિત એટલે એકવાર સંકિત થયા પછી પાછું એને આવરણ આવી જાય તો કેટલાય અવતારો સુધી કરોડો અવતારો સુધી અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી પણ એ એ સમકિત વમેલું રહે પછી પાછું ફરી ક્યાંક એવું સંજોગ બાજે તો એ પાછું ઉગી નીકળે એને ઉપસમ સંકેત કહ્યું જેમાં દેવતા સળગ્યો ઉપર રાખોડી ફરી વરી હોય તો આપણને લાગે કે આ ઓલું આવી ગયો છે પણ ના અંદર રહેલો હોય જરા પવનનો સપાટો આવે આજે આવે છે ઓ તો ઉડી જાય રાખોડી અને પાછું પેલું પ્રજ્વલિત થઈ જાય એને ઉપશમ સંકેત પણ એક વાર ઉપશમ સંકેત થયું હોય તો એનો મોક્ષનો સિક્કો વાગી ગયો ચોક્કસ મોક્ષે જવાનો અને બીજું ક્ષયોપશમ એટલે અમુક પ્રકૃતિ ક્ષય થઈ છે અને અમુક ઉપશમ થઈ છે આગળ વધતા વધતા અને ક્ષાયિક એટલે બધી સાતેય પ્રકારની પ્રકૃતિ એની ક્ષય થઈ ગઈ અને ક્ષાયક કહેવાય છે સમજાય છે ને એટલે આપણો આ કર્મમાં શુદ્ધાત્મા એ કરીને આપણે સહાયક તૈયાર જ કહેવાય શું સહાયક સહાયક શમકિત સહાયક આપણને હવે શુદ્ધાત્માને કોઈ કોઈ પ્રકૃતિનું બંધન ના રહ્યું આ રમેશભાઈને રહ્યું તે જે નિકાલી થઈ ગયું છે હવે તે આજ્ઞામાં એને પૂરું કરવાનું છે સમજાય છે ને હા થાય રમેશભાઈ રાજકોટ દર્શન જ્ઞાન ચારિત્રની અલગ અલગ ડિગ્રીઓ સમજાવવા કૃપા કરશો મહાત્માઓને ત્રણસો સાહીઠ ડિગ્રીનું કેવળ દર્શન છે જ્ઞાનની અને ચારિત્રની કેવી રીતે સમજાય જ્ઞાન દર્શન પૂર્ણ થયું છે દાદા કે છે સમજણમાં બધું આવી ગયું છે ક્યાં છે રમેશભાઈ જ્ઞાન દર્શનમાં ફૂલ આવી ગયું છે બરાબર સુધાતમા છું એમાં જરાય એક એક પરમાણુ જેટલી પણ શંકા નથી બરાબર કોઈ એમાં ડખો નથી ક્યારેય નથી ઊભું થતું બરાબર એ દર્શન ક્લિયર કટ છે કેવું હોવું જોઈએ એ ક્લિયર કટ છે બરાબર રહેતું નથી એ જુદી વસ્તુ છે રાઈટ આ આત્મદશામાં આ હોય અને અજ્ઞાન દશામાં આ હોય એવું વિઝન ક્લિયર કટ ખુલી ગયું છે બરાબર રાઈટ ભલે એમાં જ્ઞાન દર્શનમાં રહી નથી શકતો પણ એને દર્શનમાં ફૂલ છે રાઈટ એટલે એને કેવલ દર્શન કર્યું છે રાઈટ પણ જ્ઞાનમાં નથી હં એટલે અનુભવમાં નથી આવતું જે એને સમજણમાં છે એને અનુભવમાં નથી આવતું બરાબર અનુભવમાં અમુક અંશ જ આવે છે શું હં એ જે અનુભવના અંશ છે હવે જ્ઞાન છે દાખલા જે આપણે બાવો કહીએ છીએ એ જ્ઞાન કહેવાય છે કે એને આપણે એમ કે ત્રણસો બેનો કે ત્રણસો ત્રણનો નો બાવો છે તો એ જ્ઞાન એ ડિગ્રી કહેવાય કે નહીં હા એ હવે જે ચારિત્ર ડિગ્રી તો આપણે ખબર પડતી જ નથી કેટલું આવે છે એ ડિગ્રી પછી જેટલું અનુભવમાં આવે એટલું જ ચારિત્રમાં હા તરત જ હા એટલે એ ડિગ્રી તો આપણે આગળ જેટલું જ્ઞાનમાં આવે એટલું જ ચારિત્ર આવી જાય એ તો પછી એનો અર્થ એવો થયો કે જે 302 ડિગ્રી જ્ઞાન ની છે એ ચારિત્ર પણ એ જ છે ચારિત્ર ડિગ્રી નથી હોતી એનું પરિણામ છે હા એક બરાબર છે એટલે એટલું જ છે એટલે પેરેલલ જાય પછી પેરેલલ જાય ને ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ નો પેરેલલ જાય જ્ઞાન પરિણામે એટલું જ પેરેલલ જાય એટલે 302 ડિગ્રી નું તો પરિણામ એલું જ કહેવાય ને આપણું તો એટલે આપણે સમજવા માટે કે એ તો બરાબર છે એટલું જ જાય હા બસ એટલે આપણે ચારિત્રમાં એમ કહેવાય કે ભાઈ આપણે સમ્યક ચારિત્ર જે વાત થઈ છે ચારિત્ર ની શરૂઆત ક્યાંથી થાય છે ચારિત્ર એટલે શું અત્યારે વ્યવહાર ચારિત્ર થી શરૂઆત થાય છે બરાબર જે દીક્ષા લે ત્યાગ કરે સંયમ પરિણામે સંયમ સંયમ ધારણ કરે હવે ખરેખર અત્યારે માન્યતા શું છે ચારિત્ર કોને કે છે સામાન્ય રીતે સામાન્ય જગતમાં શું માન્યતા છે કે દીક્ષા લે બધું ત્યાગ કરે એટલે ચારિત્રક થયું કે અને ચારિત્ર વિના મોક્ષ ને તેવું કે છે બરાબર ખરેખર એ ચારિત્ર મહત્વ નથી અપાતું બરાબર છે બાહ્ય ચારિત્ર છે રાઈટ ખરું ચારિત્ર તો સંયમ પરિણામ એટલે કશાયની મંદતા કશાયનું રહિતતા દશા

ત્યાર પછી એને ખરું ચારિત્ર કહેવામાં આવે છે શું સમ્યક ચારિત્ર એ દેખાય એવું નથી આખે દેખાય એવું નથી બાહ્ય ચારિત્ર આંખે દેખાય એવું છે જે મોક્ષને માટે કામનું નથી મોક્ષને માટે તો બધું આ આંતરિક જ વસ્તુ છે છે ને બરાબર છે એટલે એ સમ્યક ચારિત્ર પછી જેમ જેમ જ્ઞાન એનું વધારે ને વધારે દ્રઢ થતું જાય બરાબર પછી આવે છે યથાખ્યાત ચારિત્ર યથાખ્યાત સમ્યક ચારિત્ર અરે યથાખ્યાત ચારિત્રમાં શું ફેર તો કે સમ્યક ચારિત્રમાં અપડાઉન અપડાઉન જેમ નાનું છોકરું હોય તો ઊભું થાય પાછું પડી જાય પાછું ઊભું થાય પાછું પડી જાય બરાબર જ્યાં સુધી ઊભું થાય પડી જાય ઊભું થાય પડી જાય દશા હોય ત્યાં સુધી એને સમ્યક ચારિત્ર કહેવાય બરાબર પછી એક વાર ઉભું થઈ ગયું પછી પડે ને સ્થિર થઈ ગયું તો એને યથાખ્યાત ચારિત્ર કહેવાય સ્થિરતા આવી જાય સીધતા આવી જાય પછી ચડ ઉતર ના હોય બરાબર ને કેવળ ચારિત્ર તો ચાલુ ને કેવળ ચારિત્ર કેવળ જ્ઞાન થયા પછીનું ચારિત્ર કેવળ ચારિત્ર દ્યા પછી સંપૂર્ણ વિતરાક્તા પરિણામે એ જ કેવળ ચારિત્ર આવે ત્યારે એ આપણે એની દશા બહાર દેખાય એટલે વિતરાક્તા દેખાય બરાબર બરાબર એટલે વિતરાક્તા કેવું તો કે બહુ ઉપસક

ઉપસર્ગો પરથી ભયંકર ઉપસર્ગ કરે છે પથરાઓ નાખે છે પાણી નાખે છે અગ્નિ નાખે છે અહીં સુધી પાણી આવી જાય છે તો એના માટે પરમાણુ પણ એમનું હાલતું નથી બરાબર અને એ સમયે ધર્નેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી એમને રક્ષણ કરે છે બરાબર કમળ થઈને ઉચકી લે છે પદ્માવતી દેવી ધર્મેન્દ્ર સાપની ફણા કરીને ઉપરથી રક્ષણ કરે છે છતાં એમને એમના માટે કિંચિત માત્ર રાગ નથી બંને માટે વિતરાગ બરાબર છે આને ઉઘાડી વિતરાગતા દેવાય દેખાય છે ત્યારે એને કહ્યું આ કેવળ ચારિત્ર માયા કહેવાય સમજાય છે ને બરાબર કેવળ જ્ઞાન પછી છે શક્ય છે બરાબર સમજાય છે બીજો પ્રશ્ન છે એમાં મારા મન વચન અને કાયા થી કોઈ પણ જીવને કિંચિત દુઃખ ન હો એમાં નૈમિત કરતા પણ કે નૈમિત કરતા પણ ક્યાં સુધી છે એમાં નૈતિક કરતા પણ છે આપણે મન વચન કાયાથી કહીએ છીએ શું હા એટલે આપણો દેહ આપણાથી નહીં મારાથી કહેવાનો મતલબ નથી પણ આ ખરેખર જો આપણું જો ચરણવિધિમાં તમે જોયું ને તો પ્રાપ્ત મન વચન થી છે પ્રાપ્ત એક્ઝેક્ટ છૂટું રાખીને બોલવાનું છે બરાબર મારા મન વચન કાયાથી નથી કેતા આપણે એ તો જેને જ્ઞાન ના લીધું એને કહેવા માટે બરાબર છે પણ જેને જ્ઞાન લીધેલું છે બે છૂટું પડ્યું છે એના માટે ચરણવિધિમાં તમે જોશો તો ક્લિયર કટ છે કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના 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 હો હો પ્રાપ્ત છે એટલે એ જ આપણે જુદું રાખીને કહીએ છીએ એકાકાર થઈને નથી કહેતા એટલે નૈમિત કરતા પણ હું પણ નથી આવતું એમાં એ પણ નથી આવતું જુદું જ રાખીએ છીએ ટોટલ એટલે એ જે આ નૈમિત કરતાપણાનો જે ભાવ છે એ કરતાપણામાં સમાય છે કાંઈ કોઈ પણ રીતે આમ ક્યાંય પણ છેલ્લે એ કરતાપણાનો એ કાંઈ થોડુંક એમાં પણ રહી છે કાંઈ એકચ્યુઅલી ખરે નૈમિત કરતાપણામાં જાગૃતિ ના રહે ને તો એ કરતાપણાનો ભાવ મેં પેસી જ જાય છું એટલે ત્યાં આગળ આપણે એક્ઝેક્ટ એક્ઝેક્ટનેસમાં રહેવું હોય જ્ઞાનનું તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે પછી રમેશે કર્યું કે અતુલે કર્યું બરાબર કરનાર ઓનલી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ હું હું નથી ને રમેશ રમેશે સરકમસ્ટેન્સ છે મન ઓફ ધ સરકમસ્ટેન્સ છે લેવા દેવા જ નથી આપણે એની જોડે સમજાય છે અચ્છા હવે ભેગા ભેગો એક પ્રશ્ન બીજો આવ્યો છે કે જે આ વ્યવસ્થિતમાં જે છે આપણે એમાં જે વ્યવસ્થિત જે લઈને આવ્યા એમાં આપણે અમુક અંશે ફેરફાર થાય છે એવું ક્યાંક દાદા કહે છે ખરા પણ એ જે થાય છે એ ને સ્થૂળમાં ફેરફાર થાય છે કે સૂક્ષ્મમાં ફેરફાર થાય છે આપણા વ્યવસ્થિતમાં અમુક કર્મો આભમ આભોમા અંતરાય તૂટતા જે થતા હોય એના આધારે કંઈક વ્યવસ્થિતમાં ફેરફાર પરિણામ પરિણામને વ્યવસ્થિત કહ્યું છે પરિણામ ને વ્યવસ્થિત કયું પરિણામને કહ્યું છે એટલે પરિણામ ને ફેરફારની વાત છે હા એટલે વિશેષ સૂક્ષ્મમાં ગમે તે હોય એટલે સૂક્ષ્મમાં જે જાગૃતિ વધઘટ થતી હોય આપણી બાવો છે અમુક ડિગ્રી પર ત્રણસો બે માંથી ત્રણસો ત્રણ માં ચાર માં જાય સૂક્ષ્મમાં માં પરિણામ પામું કેવાય એ વ્યવસ્થિતમાં નથી જતું એ વ્યવસ્થિતમાં નથી જતું એ પુરુષાર્થ છે છે પુરુષાર્થ પણ એને ઇફેક્ટ એને મનવચન કાયાના જે સંયોગો છે સૂક્ષ્મ છે જે છે સૂક્ષ્મ છે એ સૂક્ષ્મતામાં ફેરફાર તો થયો ને અમુક અંશે એટલે આ વ્યવસ્થિતમાં આપણે ફેરફાર ગણી શકીએ એનો એમ ના આખો ટોટલ જ જુદી વસ્તુ છે અચ્છા એ જુદી વસ્તુ છે બાહ્ય પરિણામોને ઇફેક્ટ ને આપણે વ્યવસ્થિતમાં ગઈએ છે રિઝલ્ટ ઇટ હેપન્ડ હમ 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 ઘટના થઈ ગઈ તેને આપણે વ્યવસ્થિત કે બાકી બધું પ્રોસેસમાં છે બધું બરાબર છે એટલે સ્થૂળમાં જે કંઈ આપણે દેખાઈ જાતું હોય એમાં ફેરફાર તો થઈ શકતો જ નથી ને એમાં ન જ દેખાતું ના બરાબર